સર, પીઠવડીની અંદર એક વિદ્યાર્થીની માથે 3-4 લોકોએ હુમલો કર્યો છે, એના આરોપી આવી ગયા છે, શું છે હકીકત? 31/12 રોજ પીઠવડી બસ સ્ટેન્ડ પાસે તાનિયાબેન સંજયભાઈની દીકરી જે છે એ ત્યાં હતા હતા. એમના નાના ભાઈ જે છે, સગીર ભાઈનો છે, એમને આ કામના આરોપી જે સગીર છે એ માથાકૂટ થયેલી એ બાબતે એને ઠપકો આપતા હોય, જેથી જે દરમિયાન આ જે ભરતભાઈ જેઠસુરભાઈ પટગીર, નનકુ જેઠસુરભાઈ પટગીર અને મનુભાઈ વાડિયાભાઈ ખુમાણ આ ત્રણેય જે 40, 42 અને 50 વર્ષના છે, આ લોકોએ એક સંપ કરી અને તાનિયાબેન ઉપર હુમલો કરવામાં આવેલો, જે તે સમયે પોલીસે ગુનો દાખલ કરી અને 2 ટીમો બનાવી પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિંહ સરજા સીધા સુપરવિઝન નીચે તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પી એચ ચૌધરી અને PSI રાઠોડની ટીમો કામે લાગેલી હતી. ઘર એ લોકો ફરાર થઈ ગયેલા હતા, ગઈકાલના તેમને શોધીને અટક કરવામાં આવેલા છે અને આ આજે એને કોર્ટમાં રજૂ કરવામાં આવેલા છે. મારા તરફથી અને અમારા અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિંહ સાહેબની તમામ થાણા અમલદારોને સખત સૂચના છે કે કોઈ પણ વિદ્યાર્થિનીની સાથે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ પ્રકારનો આવો હુમલો કરે, છેડતી કરે, તો એમાં ત્વરિત કાર્યવાહી કરવાની હોય છે. તો તાત્કાલિક અમે લોકોએ એમની ફરિયાદ પણ લઈ લીધેલી અને આરોપી સતત ભાગતા ફરેલા અને ગઈકાલે એમને અટક કરવામાં આવેલા છે. અને આપના માધ્યમથી એ પણ કહેવા માગું છું કે આવો કોઈ બનાવ ક્યાંય હોય તો તાત્કાલિક 100 નંબર ઉપર પોલીસનો કોન્ટેક્ટ કરવો. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો કેડી ન્યૂઝ સાથે.